FYP એ પેપર નંબર 2 ભારતની સામાજિક સંસ્થાઓ 1 તેમાં આપણે લોકો યુનિટ 5ની ચર્ચા યુનિટ 4ની ચર્ચા કરતા હતા. તે યુનિટ હતું કુટુંબ સંસ્થા. તો જે કુટુંબ સંસ્થા છે તેમાં આપણે લોકો પિતૃસત્તા કુટુંબ વ્યવસ્થા વિશેની ચર્ચા કરતા હતા, એટલે કે કુટુંબના જે સ્વરૂપો છે પિતૃસત્તક અને માતૃસત્તક. તો એમાં આપણે પિતૃસત્તા કુટુંબ વ્યવસ્થા વિશેની ચર્ચા કરી રહ્યા હતા. તો હવે આપણે લોકો આ જે પિતૃસત્તા કુટુંબ વ્યવસ્થા છે તેમાં નાબૃદી કુટુંબ જેને કહેવામાં આવે છે ઇલોપ, તેના વિશેની સમજૂતી આજના વિડીયોમાં મેળવવાની છે. તો પહેલાં તો નાબૃદી કુટુંબ ઇલોપ એટલે કે શું, એટલે તેની પૂર્વ ભૂમિકા આપણે જોઈએ. તો મલબાર છે, મલબારના નાબૃદી લોકો બ્રાહ્મણ જ્ઞાતિના છે અને તેઓમાં પિતૃસત્તાક, પિતૃવંશી અને પિતૃસત્સ્થાની સંયુક્ત કુટુંબ પ્રથા પ્રવર્તે છે. તેઓનું કુટુંબ છે તેને આપણે લોકો ઇલોમ તરીકે પણ ઓળખાવી શકીએ, એટલે કે તેના કુટુંબને ઇલોમ તરીકે પણ ઓળખવામાં આવે છે. નાબૃદી ઇલોમમાં જો હવે આપણે લોકો નાબૃદી અને ઇલોમ બંનેનો સાથે પ્રયોગ કરશું, બોલવામાં બંને સાથે લેશું, તો ઇલોમ એટલે હવે તમને ખબર પડી ગઈ કે જે નાબૃદી કુટુંબ છે જે પિતૃસત્તા કુટુંબ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે તેને ઇલોમ તરીકે ઓળખવામાં આવે છે. તો નાબૃદી ઇલોમ છે તેમાં પુરુષો, તેમની પત્નીઓ, તેમના પુત્રો, પુત્રોની પત્નીઓ અને પુત્રોના પુત્રો અને પોતાની જે અપરણિત દીકરીઓ છે તથા તેમના પુત્રોની અપરણિત દીકરીઓ છે તેનો સમાવેશ કરવામાં આવે છે. એટલે જો જે કોઈ જે સભ્ય આમાં સમાવેશ થાય છે તે બધા પિતૃપક્ષી પિતૃપક્ષી જે સંબંધીઓ છે તેનો જ આમાં સમાવેશ કરવામાં આવતો હોય છે, એટલે કે પુરુષો છે, તેમની પત્નીઓ છે, તેમના દીકરાઓ છે, તેમની દીકરીઓ છે. પણ આ દીકરીઓ કેવી, તો કે જેના લગ્ન થયેલા નથી તેવી દીકરીઓનો સમાવેશ કરવામાં આવતો હોય છે. તો હવે જે આ ઇલોમ છે એટલે કે જે નાબૃદી કુટુંબ છે તેની ખાસિયતો, તેના લક્ષણો કયા કયા છે તેના વિશેની આપણે સમજૂતી મેળવીએ, તો સૌથી પહેલાં તો જે ઇલોમ છે તેની મિલકત છે તે અવિભાજ્ય છે. ઇલોમ છે તે એક સંયુક્ત કુટુંબ છે અને આથી તેની મિલકત પણ કેવી છે, સંયુક્ત છે. ઇલોમની મિલકતમાં દરેક સભ્યનું હિત સંકળાયેલું આપણને જોવા મળે છે, પરંતુ ઇલોમના સભ્ય વચ્ચે મિલકતનું વિભાજન થઈ શકતું નથી. કોઈ પણ સભ્ય ઇલોમની જે મિલકત છે તેમાંથી હિસ્સો મેળવીને જુદો થઈ શકતો નથી. આમ ઇલોમની જે મિલકત છે તે કેવી છે, અવિભાજ્ય છે. એટલે કે કોઈ પણ દાખલા તરીકે 5 ભાઈઓ છે તો એ 5 ભાઈઓમાંથી કોઈ પણ એક ભાઈને એવું થાય કે ભાઈ હું આ કુટુંબથી અલગ રહેવા માંગુ છું, તો તે કુટુંબથી અલગ થઈ શકે છે, પણ તેને તે મિલકતમાંથી પછી કોઈ હિસ્સો મળતો નથી, એટલે કે તે કુટુંબની મિલકતમાંથી પોતાનો અલગ હિસ્સો માંગી શકતો નથી. આ રીતના જે મિલકત છે તે કેવી છે, તો કે ઇલોમની મિલકત અવિભાજ્ય આપણને જોવા મળે છે. ત્યારબાદ સૌથી મોટો પુત્ર છે તે વારસદાર તરીકે નિમવામાં આવે છે. ઇલોમનો જે સૌથી મોટો પુત્ર છે તે જ પિતાની મિલકતનો વારસો મેળવી શકે છે, અન્ય પુત્રોને મિલકતનો વારસો મેળવવાનો અધિકાર નથી. માત્ર અન્ય જે સભ્યો છે તેને માત્ર ભરણ પોષણનો જ અધિકાર તેની મિલકતમાંથી આપવામાં આવતો હોય છે. એક રીતે જોતા ઇલોમમાં સૌથી મોટો પુત્ર છે તેને ઇલોમની મિલકત પર સંપૂર્ણ અધિકાર છે. આમ છતાં મિલકત બાબતમાં તે સંપૂર્ણપણે અબાધિત અધિકાર ભોગવી શકતો નથી, પરંતુ તેના પર અન્ય સભ્યોનું નિયંત્રણ પણ હોય છે. તે ઇલોમના સર્વ સભ્યોની પ્રત્યક્ષ કે પરોક્ષ સંમતિ વિના જે ઇલોમની મિલકત છે તેનું વેચાણ કે ફેરબદલી પણ કરી શકતો નથી, તેમજ કોઈને ભેટ આપવી હોય તો તે ભેટ પણ આપી શકતો નથી. આ રીતના સૌથી મોટો પુત્ર છે તે મિલકત પર નિરંકુશ સત્તા ભોગવતો નથી, પરંતુ ઇલોમની મિલકતના વ્યવસ્થાપક કે મેનેજર તરીકેનું સ્થાન ધરાવતો આપણને જોવા મળે છે. એટલે કે સૌથી મોટો દીકરો છે તે કોણ છે, તો કે વારસદાર તરીકે નિમવામાં આવે છે, પણ તે મિલકતનો માત્ર વ્યવસ્થાપક કે મેનેજર જ છે. તે
કોઈપણ સભ્યને પૂછ્યા વગર, કુટુંબના કોઈપણ અન્ય સભ્યને પૂછ્યા વગર મિલકતને વેચી શકતો નથી, તેની ફેરબદલી કરી શકતો નથી કે તેમાંથી કોઈપણ પ્રકારનો હિસ્સો પોતે લઈ શકતો નથી. આ રીતના સૌથી મોટો પુત્ર છે તે માત્ર વ્યવસ્થાપક અને મેનેજર તરીકેનું કાર્ય કરતું આપણને જોવા મળે છે. ત્યારબાદ આવે છે અન્ય પુરુષ સભ્યોનો મર્યાદિત મિલકત અધિકાર. જો આગળ જ આપણે વાત કરી કે સૌથી મોટો પુત્ર છે તેના સિવાયના જે અન્ય સભ્યો છે તે માત્ર ભરણ પોષણનો અધિકાર જ ધરાવે છે, પરંતુ તેઓની જાત કમાણી તેમની ખાનગી મિલકત બને છે. એટલે કે તેઓ તેના જે જાતે પોતે કોઈ કઈ વસ્તુ કમાણા હોય તો તે તેની પોતાની ખાનગી મિલકત કહેવાય છે. ઇલોમનો વડો એટલે કે મોટો પુત્ર છે તે મિલકત વેડફે નહીં કે વેચે નહીં તેનું ધ્યાન રાખવાનો અધિકાર તેઓ ધરાવે છે. જો તેણે અન્ય સભ્યોની સંમતિ વિના, એટલે કે જે આ મોટો પુત્ર છે તે અન્ય સભ્યની સંમતિ વિના જો મિલકતનું વેચાણ કરે કે બીજાને ભેટ આપે કે તેની ફેરબદલી કરે તો અન્ય સભ્ય તેનો વાંધો પણ ઉઠાવે છે અને તેઓ સ્થાનિક રિવાજ અનુસાર આ વેચાણ, ભેટ, ફેરબદલી ગેરકાયદેસરનું પણ ઠરાવી શકે છે. એટલે અન્ય પુરુષો છે તે જે મિલકતના વારસદાર તરીકે જે સૌથી મોટા પુત્રને નિમવામાં આવ્યો છે તેના ઉપર દેખરેખ રાખતા આપણને જોવા મળે છે. ત્યારબાદ આવે છે પુરુષ સભ્યોના લગ્ન અધિકારમાં અસમાનતા. તો નાબૃદી ઇલોમ છે તેમાં સૌથી મોટા એક કે બે પુત્રો જ નાબૃદી સ્ત્રી સાથે લગ્ન કરી શકે છે. મોટા પુત્ર નાબૃદી સ્ત્રી સાથે લગ્ન કરે છે અને બીજા પુત્રોને કાયદાથી આવી મનાઈ નથી, પરંતુ તેઓ સામાન્ય રીતના નાબૃદી સ્ત્રી સાથે લગ્ન કરી શકતા નથી. મોટો પરણિત પુત્ર અપુત્ર રહે તો તેના પછીનો જે બીજા નંબરનો પુત્ર છે તે નાબૃદી સ્ત્રી સાથે લગ્ન કરી શકે છે અને ઇલોમનું સાતત્ય ટકાવી રાખે છે. અને બાકીના પુત્રો છે તે કેવા રહે છે તો કે અપરિણીત રહે છે. અને આવા અપરિણીત પુત્રો માતૃવંશી જે ક્ષત્રિય અને નાયર જ્ઞાતિની સ્ત્રી છે તેની સાથે જાતીય સંબંધ રાખી શકે છે, પરંતુ નાબૃદી સ્ત્રી સાથે લગ્ન કરી શકતા નથી. એટલે નાબૃદી સ્ત્રી સાથે જો કોઈને લગ્ન કરવાનો અધિકાર હોય તો તે છે સૌથી મોટો પુત્ર. પણ જો આ પુત્ર અપુત્ર રહે એટલે કે એને સંતાનમાં દીકરાઓ ન થાય તો એના પછીના નંબરના જે પુત્ર છે તેને નાબૃદી સ્ત્રી સાથે લગ્ન કરવાનો અધિકાર આપવામાં આવે છે. લગ્ન અંગેના આ નિયમને લીધે એટલે કે માત્ર એક કે બે પુત્ર જ નાબૃદી સ્ત્રી સાથે લગ્ન કરી શકતા હોવાથી ઇલોમની મિલકત જળવાઈ રહે છે, તેમજ ઇલોમનું કદ વધુ પડતું મોટું થતું પણ અટકતું આપણને જોવા મળે છે. અને છેલ્લું તેનું લક્ષણ છે પત્નીના અધિકારો. તો નાબૃદી ઇલોમમાં સ્ત્રી પત્ની તરીકેનું મહત્વનું સ્થાન ધરાવે છે. ઇલોમના વડા તરીકે તેનો પતિ તેની પત્નીની સંમતિ વિના કુટુંબની મિલકતનું વેચાણ કરે તો તેની પત્ની ત્યાંના સ્થાનિક રિવાજ અનુસાર પતિને ઇલોમના મેનેજર પદ પરથી પણ દૂર કરી શકે છે. એટલે કે પત્નીનો અધિકાર વિશેષ આપવામાં આવતો હોય છે. અને અહીંયા જે વિધવા સ્ત્રી છે તેને વિશિષ્ટ અધિકાર છે. વિધવા સ્ત્રી અપુત્ર હોય અને ઇલોમ નાશ પામે તેમ હોય તો ઇલોમનું સાતત્ય જાળવી રાખવા માટે નાબૃદી પુરુષને વારસદાર તરીકે નિમી શકે છે, તેમજ નાબૃદી બાળકને દત્તક લઈ શકે છે. અને અપુત્ર સ્ત્રી પતિની હયાતીમાં પણ પતિની મંજૂરી વિના નાબૃદી બાળકને દત્તક લેવાનો અધિકાર પણ ધરાવતી હોય છે તેવું આપણે લોકો કહી શકીએ. આમ આપણે કહીએ કે ઇલોમની જે મિલકત છે તે અવિભાજ્ય છે, એટલે કે બધાની વચ્ચે સરખા હિસ્સામાં વેચાયેલી હોય છે, પણ તેમાંથી તે કોઈ પણ જે પુરુષ છે તે પોતાનો હક અને હિસ્સો અલગ લઈને અલગ થઈ શકતો નથી. સૌથી મોટો પુત્ર વારસદાર છે, અન્ય પુરુષ છે તે જે આ મોટા પુત્ર છે તેના ઉપર શું કરે છે તો કે દેખરેખ રાખતા હોય છે. પછી સૌથી મોટો દીકરો છે તેને
સ્ત્રીને જ નાબૃદી સ્ત્રી સાથે લગ્ન કરવાની છૂટ હોય છે. બાકીના બધા જે પુરુષો છે તે કુવારા રહેતા હોય છે અથવા તો લગ્ન ન કરતા અપરણિત રહેતા આપણને જોવા મળે છે. અને પત્ની છે તેના અધિકારો આ જે નાબૃદી કુટુંબ છે તેમાં વિશેષ આપણને જોવા મળે છે. તો આ થયા તેના લક્ષણો. હવે આપણે જોઈએ સામાન્ય હિન્દુ પિતૃસત્તા કુટુંબ અને નાબૃદી ઇલોમ વચ્ચે શું તફાવતો રહેલા છે, જે આપણે લોકો આગળ હિન્દુ પિતૃસત્તા કુટુંબના લક્ષણોમાં જોઈ ગયા. તો એના આધારે આ બંનેના તફાવતો છે તે આપણે જોઈએ કે નાબૃદી પિતૃસત્તા કુટુંબ છે તેની મિલકત અવિભાજ્ય છે. પુત્ર કુટુંબની મિલકતમાંથી હિસ્સો મેળવીને જુદો થઈ શકતો નથી, જ્યારે હિન્દુ પિતૃસત્તા કુટુંબની મિલકત વિભાજ્ય છે. કુટુંબની મિલકતમાંથી પુત્ર પોતાનો હિસ્સો મેળવીને જુદો થઈ શકે છે. પછી અહીંયા નાબૃદી કુટુંબમાં સૌથી મોટો પુત્ર પિતાની મિલકતનો વારસદાર બની શકે છે. અન્ય પુત્રોને માત્ર ભરણ પોષણનો જ અધિકાર છે, તેમજ તેઓ પોતાની જાત કમાણીને ખાનગી મિલકત તરીકે રાખી શકે છે. જ્યારે હિન્દુ પિતૃસત્તા કુટુંબમાં બધા પુત્રો પિતાની મિલકતના સમાન વારસદાર છે અને તેઓ ભરણ પોષણ ઉપરાંત કુટુંબની મિલકતના સમાન ભાગીદાર પણ છે અને પોતાની જાત કમાણી કુટુંબની સંયુક્ત મિલકત બનતી હોય છે. ત્યારબાદ નાબૃદી પિતૃસત્તા કુટુંબ છે તેમાં સૌથી મોટા પુત્રને કે પહેલા બે પુત્રને જ પોતાની જ્ઞાતિમાં લગ્ન કરવાનો અધિકાર છે. અન્ય પુત્રો અપરણિત રહે છે, પરંતુ ક્ષત્રિય અને નાયર સ્ત્રી સાથે જાતીય સંબંધ રાખી શકે છે. જ્યારે હિન્દુ પિતૃસત્તા કુટુંબમાં દરેક પુત્રને લગ્ન કરવાનો સમાન અધિકાર આપવામાં આવેલો છે. પછી આ જે નાબૃદી કુટુંબ છે તેમાં પત્ની ઇલોમના મેનેજર પદેથી પતિને દૂર કરી શકે છે, જ્યારે હિન્દુ સંયુક્ત કુટુંબમાં પત્નીને આવો કોઈ પણ પ્રકારનો અધિકાર આપવામાં આવ્યો નથી. પછી નાબૃદી ઇલોમ છે તેમાં મિલકતનું વેચાણ, ભેટ કે ફેરબદલી કરવા માટે ઇલોમના સ્ત્રી સભ્યોની સંમતિ અનિવાર્ય છે, જ્યારે હિન્દુ પિતૃસત્તા કુટુંબમાં કુટુંબના વડાએ આ માટે પત્નીની કે સ્ત્રી સભ્ય ની સંમતિ લેવાની જરૂર રહેતી નથી. નાબૃદી ઇલોમમાં અપુત્ર વિધવા સ્ત્રી મિલકતનો વારસદાર નિમી શકે છે, જ્યારે હિન્દુ પિતૃસત્તા સંયુક્ત કુટુંબમાં અપુત્ર વિધવા સ્ત્રી મિલકતનો વારસદાર નિમી શકતી નથી. ત્યારબાદ નાબૃદી ઇલોમમાં અપુત્ર સ્ત્રી છે તે પતિની હયાતીમાં પતિની મંજૂરી વિના નાબૃદી જ્ઞાતિના પુરુષ બાળકને દત્તક લઈ શકે છે, જ્યારે અહીંયા સામાન્ય હિન્દુ પિતૃસત્તા કુટુંબમાં પતિની મંજૂરી વિના સ્ત્રી દત્તક લઈ શકતી નથી. આ રીતના ઇલોમના લક્ષણોથી જણાશે કે તે હિન્દુ સંયુક્ત કુટુંબથી ઘણી બાબતોમાં જુદું પડે છે. આ બંને કુટુંબના જે રૂઢિગત સ્વરૂપ છે તેની વચ્ચેનો ભેદ આપણે લોકો આ રીતના કહી શકીએ કે નાબૃદી ઇલોમ અને સામાન્ય હિન્દુ સંયુક્ત કુટુંબ બંને પિતૃસત્તા, પિતૃવંશી અને પિતૃસ્થાની હોવા છતાં બંને વચ્ચે મહત્વનો તફાવત રહેલો છે. નાબૃદી ઇલોમ મિલકત ની અવિભાજ્યતાના લક્ષણથી સામાન્ય હિન્દુ સંયુક્ત કુટુંબથી જુદું પડે છે. નાબૃદી સ્ત્રી છે તે સામાન્ય હિન્દુ સ્ત્રી કરતા વિશેષ અધિકારો ભોગવે છે, તેમજ નાબૃદીના પુત્રો વચ્ચે લગ્ન અને મિલકતના હકોમાં અસમાનતા છે, જ્યારે હિન્દુ સંયુક્ત કુટુંબમાં પુત્રો આ બધી બાબતોમાં સમાન અધિકાર ધરાવે છે. રૂઢિગત નાબૃદી ઇલોમમાં કાનૂન, ઉદ્યોગીકરણ, શહેરીકરણ, નવી વિચારસરણી, શિક્ષણ વગેરે પરિબળોના લીધે પરિવર્તનો આવી રહ્યા છે. આધુનિક સમયમાં જે નાબૃદી પુરુષોને રૂઢિગત રિવાજ અનુસાર નાબૃદી સ્ત્રી સાથે લગ્ન કરવાનો અધિકાર નથી, તેઓ નાબૃદી સ્ત્રી સાથે લગ્ન કરવાનો અધિકાર મેળવવા પર પ્રયાસ કરી રહ્યા છે તેમ આપણે લોકો કહી શકીએ. તેમના રિવાજગત માળખામાં સુધારો કરવા તેઓ પ્રયત્ન કરી રહ્યા છે, તેમજ આવા ઘણા પુરુષ નાયર સ્ત્રી સાથે માત્ર જાતીય સંબંધો જ વિકસાવતા નથી, પરંતુ તેઓ નાયર સ્ત્રી સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈને ઇલોમથી જુદા પોતાના સ્વતંત્ર કુટુંબો પણ અત્યારના રચવા લાગ્યા છે. ઇલોમના સાતત્ય અને પરિવર્તનના સંદર્ભમાં આ દ્રષ્ટાંત સારો એવો પ્રકાશ પાડે છે. આ ઉપરથી આપણે એમ કહી શકીએ કે નાબૃદી લોકોમાં પોતાની જ્ઞાતિમાં જ લગ્ન કરવાનો અધિકાર મેળવવાની ઘટનાને તથા પોતાની જ્ઞાતિની
બહાર લગ્ન કરવાના રિવાજને નાબૂદ કરવાની ઘટનાને સામાજિક સુધારા તરીકે પણ આપણે લોકો ઓળખાવી શકીએ. આમ આપણે કહી શકીએ કે નાબૃદિ ઇલોમ છે કે સામાન્ય હિન્દુ પિતૃસત્તા કુટુંબ વ્યવસ્થા છે, આ બધી જે કુટુંબ વ્યવસ્થા, જો સામાન્ય હિન્દુ પિતૃસત્તા કુટુંબ વ્યવસ્થા એટલે કઈ, તો કે આપણા સમાજમાં જોવા મળતી કુટુંબ વ્યવસ્થા. જ્યારે નાબૃદિ ઇલોમ એટલે કઈ, તો કે આદિવાસીઓમાં જોવા મળતી પિતૃસત્તા કુટુંબ વ્યવસ્થા. આ બંનેમાં ઘણી બધી જે એક ભેદ છે, ઘણા મોટા ભેદો છે તે આપણે લોકો પાડી શકીએ છીએ. પણ તેમ છતાં આજે આ બંને કુટુંબો છે તેમાં શું આવી રહ્યું છે, તો કે શિક્ષણનું સ્તર ઊંચું ગયું છે, શહેરીકરણનો વધુ પડતો વિકાસ થઈ રહ્યો છે, ઉદ્યોગીકરણ વધી રહ્યું છે, તેના કારણે આજે આપણે એમ કહી શકીએ કે આ બંને કુટુંબોમાં પણ પરિવર્તનો આવી રહ્યા છે, જે પરિવર્તનોથી આ બંને કુટુંબોએ પોતાના જે રૂઢિગત રિવાજો છે તેમાં શું કર્યું છે, તો કે પરિવર્તન લાવવાનું શરૂ કર્યું છે. તો આમ આ કુટુંબ સંસ્થામાં નાબૃદિ કુટુંબ એટલે કે ઇલોમ, ઇલોમના લક્ષણો અને સામાન્ય હિન્દુ પિતૃસત્તા કુટુંબ અને નાબૃદિ ઇલોમ વચ્ચેનો તફાવત, જેની સમજૂતી આપણે લોકોએ આજના વિડીયોમાં મેળવી. હવે આપણે હવે પછીના વિડીયોમાં માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા, એમાં આપણે ત્રણ આદિવાસીઓ કરવાના છે, નાયર, નાયર કુટુંબ, પછી આપણે જોવાનું છે ખાસી કુટુંબ, નાયર, ખાસી અને ગારો. આ ત્રણેય જે કુટુંબ વ્યવસ્થા છે જે આદિવાસીઓમાં જોવા મળે છે, માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા, તેના વિશેની સમજૂતી હવે પછીના વિડીયોમાં આપણે લોકો મેળવીશું. તમને લોકોને જે આ નાબૃદિ કુટુંબ છે એટલે કે ઇલોમ, નાબૃદિ કુટુંબ છે તે ટૂંકનોંધમાં પૂછાય છે 7 માર્ક્સમાં, તો 7 માર્ક્સ તરીકે ટૂંકનોંધ તૈયાર કરી લેજો. હવે પછીના વિડીયોમાં આપણે માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા સાથે મળીશું.